आपने कभी इस बात पे गौर किया है कि हमारे सफाई कर्मचारी किन हालात में काम करते हैं? ये तो एक ऐसा काम है जिसमें ना तो कोई श्रेय मिलता है ना तो कोई शुक्रिया, बस मिलता है तो एक बड़ा सा कूड़े का ढेर। हर रोज 3,500 सफाई कर्मचारी 20 लाख के इस आबादी वाले शहर का कूड़ा उठाते हैं और उसे सही जगह पहुंचाते हैं। ये इन्हीं की मेहनत का नतीजा है जिसकी वजह से हम और हमारा शहर स्वच्छ और स्वस्थ बने रहते हैं। आओ इन सफाई कर्मचारी का सम्मान करें और इनका दिल से शुक्रिया अदा करें। थैंक यू सो मच, सरस काम करो जो। थैंक यू सो मच। आटला वर्ष थी मैं नौकरी करतो तो ना आजे मने खूब खूब आनंद थयो छे। वडोदरा वासीए के आजे हमारी कदर करी छे, बहु मनना शांति थई। आना लीधे हमारा काम नो उत्सव वधशे ने हमने काम करवानी भी तमन्ना वधशे। मैं इरफान पठान आपसे अनुरोध करता हूँ कि अपने मोहल्ले के सफाई कर्मचारियों को दिल से शुक्रिया अदा करें और उनका सम्मान करें और उनका वीडियो लेकर सोशल मीडिया के जरिए मेरे साथ शेयर करें। ડ્રાઇવિંગ ટાઈમ, વેઇટિંગ ટાઈમ અને કચરો કલેક્ટ કરવાનો ટાઈમ, આ ત્રણેયનો સરવાળો અગર કરવા જઈએ તો ડોર ટુ ડોર વેનને એક ઘરનો કચરો કલેક્ટ કરતાં એવરેજ 3 મિનિટ લાગે છે। 3 મિનિટમાં એક ઘર કવર કરે છે તો 1 કલાકમાં 20 ઘર કવર થઈ શકે છે અને 10 કલાકના પરિશ્રમ પછી તેઓ 200 ઘરને કવર કરી શકે છે। વડોદરામાં રોજ સવારે 300 સફાઈ વેનની ફોજ કચરા સામે જંગ લડવા ઉતરે છે। જો એક વેન દિવસના 200 ઘર કવર કરે છે તો 300 વેન દિવસના 60,000 ઘર કવર કરી શકે છે। પણ વડોદરામાં છે કુલ 6 લાખ ઘર, કેવી રીતના ઉપાડશે દરરોજ બધા જ ઘરનો કચરો? સિમ્પલ છે, જો તમે સાથ આપો તો। ડોર ટુ ડોરની જગ્યાએ અગર ગેટ ટુ ગેટ પિકઅપ કરવામાં મદદ કરો તો દિવસના 6 લાખ ઘર આરામથી કવર થઈ શકે છે। પાડોશના 10 ઘર સાથે મળીને પોતાનો કચરો એક જ જગ્યાએથી એક સાથે વેનને આપે તો વેન એક દિવસમાં 10 ઘણા ઘર કવર કરી શકે છે। શહેરને કચરા અને કચરાપેટી મુક્ત રાખવાની એક સરળ ફોર્મ્યુલા છે। ઘેર ઘેર જો જાય ગાડી તો બધા ઘર ના પહોંચી વળે। સહેલાઈથી આખું શહેર કવર થાય જો 10-10 ઘર એક સાથે મળે। હું ભૂમિ ત્રિવેદી તમને વિનંતી કરું છું, લેટ અસ ઓલ હેલ્પ VMC ટુ હેલ્પ અસ। સંસ્કાર નગરી વડોદરામાં સ્વચ્છતા અભિયાનની કામગીરી અંતર્ગત એક નવીનતમ અભિગમ મિશન ક્લીન વડોદરા અમલમાં મૂકવામાં આવ્યો છે। તેના ભાગરૂપે નિર્માલ્યમ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। શહેરીજનો વોટ્સએપથી મેસેજ કે ફોન દ્વારા કચરાના નિકાલ સંબંધે ફરિયાદ નોંધાવે તો માત્ર 2 જ કલાકના સમયગાળામાં કચરાનો નિકાલ કરવામાં આવે છે। ગંદકીના નિકાલ અને ઓન રોડ મોનિટરિંગ માટે વોર્ડ દીઠ 1 બેટરી ઓપરેટેડ વાહન સ્વચ્છતા પેટ્રોલ દિવસ દરમિયાન સતત કાર્યરત રહે છે। વોર્ડ દીઠ 1 એમ કુલ 12 વાહનો પેટ્રોલિંગ કરે છે અને સફાઈ કામગીરી બાદ શહેરની સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ બને છે। જરૂર જણાય ત્યાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે અને વહીવટી ખર્ચ વસૂલાય છે। હેલ્થ અને સેનિટેશનના કેસોના ઝડપી નિકાલ માટે મોબાઈલ કોર્ટ શરૂ કરવામાં આવી છે। કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે વિવિધ વાહનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે। મિશન ગ્રીન વડોદરા અંતર્ગત ગ્રીન એમ્બ્યુલન્સનો એક અભિનવ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે। માળીકામ જાણતા વ્યક્તિ દ્વારા સંચાલિત આ વાહન ગ્રીન એમ્બ્યુલન્સ માળીકામને લગતા સાધનો તથા પાણીથી સજ્જ રાખવામાં આવે છે।
શહેરમાં રોપવામાં આવેલ ફૂલઝાડની સતત દેખરેખ અને જાળવણી માટે આ વાહન દિવસ દરમિયાન શહેરમાં સતત કાર્યરત રહે છે. તેમાં 50 રોપા પણ રાખવામાં આવે છે. શહેરને જાહેર શૌચક્રિયા મુક્ત બનાવવાની કામગીરીમાં મહત્તમ વ્યક્તિગત શૌચાલય બનાવવા સાથે વડોદરા શહેર 100% જાહેર શૌચક્રિયા મુક્ત જાહેર થઈ ચૂક્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક તળાવોની પણ નિયમિત રૂપે સફાઈ અને જાળવણી કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા 30 જેટલા તળાવોના નવીનીકરણ તેમજ સ્મશાન ગૃહોના આધુનિકરણનું જનભાગીદારીથી આયોજન અંતિમ તબક્કામાં છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ ઉક્તિ નિર્માલ્યમ મિશન થકી ખરેખર સાર્થક થતી જણાય છે. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत का स्वच्छता की एक नदी चल 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 कल 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 एक धुली सी जिंदगी स्वच्छता की ज्योत लेकर घर घर जाएंगे साफ सुथरी रोशनी में